સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલા કચ્છી સમાજની વાડીમાં યોજાયેલ નવરાત્રીની ઉજવણીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રી એ અધર્મ અને આસુરી શક્તિ પર વિજયનો પર્વ છે અને હાલમાં દેશવાસીઓ આ પર્વને ભારે હર્ષોલ્લાસ વચ્ચે ઉજવી રહ્યા છે. કડોદરાની કચ્છી સમાજની વાડી ખાતે યોજાયેલા નવરાત્રી પર્વની ઉજવણીના કાર્યક્રમમાં યુવક યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાસ ગરબાની રમઝટ માણી હતી. જી, આપનું નામ? મારું નામ નેહાલી મિતુલ પોકાર. કડોદરા પાટીદાર ભવનમાંથી હું વાત કરી રહી છું અત્યારે. અને અત્યારે અમે લોકો અહીંયા નવરાત્રિ નિમિત્તે માતાજીની આરાધના મનાવવા માટે સૌ એકઠા થયા છીએ અને અમે અધ્યાત્મિક રીતે અત્યારે માતાજીના ગરબા રમી રહ્યા છીએ. જી, આ વખતે કયા પ્રકારના સ્ટેપો રમવામાં આવી રહ્યા છે? આ વખતે એકચ્યુઅલી તો દોઢિયા ને એવું બધું વધારે ચાલી રહ્યું છે, પણ અમે લોકો જેમ સમાજથી બિલોંગ કરીએ છીએ તો અમે લોકો માતાજીના જે એકચ્યુઅલ જૂના પુરાણી જે રીતો છે, સાદા ગરબા હાથેથી રમવામાં અમે બિલીવ રાખીએ છીએ. જે આ વખતે ડ્રેસ કેવા પહેરવામાં આવ્યા છે? ઘણી બધી ટાઈપના નવા નવા ડ્રેસીસ આ વખતે માર્કેટમાં જોવા મળ્યા છે, પણ અગેઇન અમારી સમાજને માન્યતા રાખીને અમે લોકો કચ્છી વર્કના જ પરિધાન્યમાં અમે લોકો અહીંયા આવવાનું મુલતવી રાખ્યું છે. જી, જ્યારે આ 2018ની નવરાત્રિની ઉત્સાહ કેવો જોવા મળે છે લોકોમાં? ઓવરઓલ તો બહુ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પણ અમે એવું માનીએ છીએ કે આ વખતે અમે લોકો એક અનોખા જુસ્સાથી અને ઉમંગથી અમે લોકો અમારી નવરાત્રિ સારી રીતે મનાવીશું. જી, આપનું નામ? મારું નામ કૃપા રજનીકાંત પટેલ, હું કડોદરા સમાજથી બોલી રહી છું. જી, આજે બીજો નોરતું છે ત્યારે કેવી રીતના પ્રકારના અહીંયા ગરબા રમાઈ રહ્યા છે? અહીંયા મેં અમારા સમાજથી સમાજ જેવા દોઢિયા એવા બધા રમ્યા છે. જી, નવરાત્રિ કેવી રીતે સ્ટાર્ટ કર્યું છે? વંદે અમારો પહેલું નોરતું વંદે માતરમ દિવસ હતું, એમાં બધાને ટ્રાય કલરના કપડાં પહેરવાના હતા. જી, હવે આગામી જે નોરતાઓ આવી છે એમાં તમારી તૈયારીઓ કેવી છે? આગામી નોરતા આવે છે એમાં મારી તૈયારી બહુ સારી ચાલી રહી છે.